ભીલડી આદર્શ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા 3000 જેટલા લાડુ બનાવી શ્વાનને ખવડાવવામાં આવ્યા. ડીસા તાલુકાના ભીલડી ખાતે આજરોજ આવી કડકડતી ઠંડીમાં અબોલા જીવ ભૂખ્યા ન રહે તે માટે આદર્શ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના સ્વખર્ચે 5-10 રૂપિયા ઉઘરાવી 3000 જેટલા શ્વાન માટે લાડુ બનાવવામાં આવ્યા હતા, જેમાં 3000 જેટલા લાડુ બનાવી વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘર સુધી લઈ જઈ ઘરે ઘરે લાડુ શ્વાનોને ખવડાવવામાં આવ્યા હતા, જેમાં લોકો મોટા મોટા ખર્ચા કરીને જમણવાર તો કરતા હોય છે, પરંતુ આદર્શ હાઈસ્કૂલની આ એક એવી નવી પહેલ અબોલા જીવોને લાડુ ખવડાવી એક ઉત્તમ ઉદાહરણ શાળા પરિવાર દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં લાખણી માર્કેટ યાર્ડના ચેરમેન બાબુલાલ પાનફુટા તેમજ આચાર્ય જીવરામભાઈ જોશી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા લાડુ બનાવીને ઘર સુધી વિતરણ કરી કૂતરાઓને ખવડાવવામાં આવ્યા હતા. આદર્શ અને જનની વિદ્યા મંદિર તરફથી સમગ્ર સ્ટાફગણ, આચાર્ય સાહેબ, ટ્રસ્ટીગણ અને બધા ભેગા થઈ અને આ મકર સંક્રાંતિના નિર્માતે સ્વાન માટે બધા સહકાર આપે છે લાડુ બનાવવા માટે, અને આ એક આ કાર્ય માટે અમે બધા ગૌરવ અનુભવીએ છીએ. અસ્તુ. 20 મણના લાડુ બનાવ્યા છે આ વખતે. બધા વિદ્યાર્થીઓ દ્વારા જેને જેટલા આપવા હોય એટલા બધા ભેગા કરી અને પછી બધા વસ્તુ લાવીને બધા ભેગા થઈને અહીંયા બનાવે છે. 950 જેટલા વિદ્યાર્થીઓ છે કુલ. આદર્શ વિદ્યા મંદિર, જનની વિદ્યા મંદિર, ભીલડી. આથી આદર્શ એન્ડ જનની વિદ્યા મંદિર ભીલડીમાં અમે છેલ્લા ઘણા વર્ષોથી બાળકોમાં પશુ પ્રત્યેની ભાવના, લાગણી, સંવેદનશીલતા વિકસે એના માટે એક ભગીરથ કાર્યની પહેલ ઘણા વર્ષો પહેલાં કરેલી, અને એ કાર્યમાં બાળકો એમના પોતાના ઘરેથી પૈસા લાવીને, રૂપિયો 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા એવા લાવીને ફંડ એકઠું થાય છે, અને એ ફંડ દ્વારા અહીંયા સ્કૂલમાં જ બાળકો દ્વારા જ એ લાડુ બનાવવામાં આવે છે, જેના લીધે એ બાળકોમાં દયા અને કરુણાની ભાવના ખીલે એટલા માટેનું એક આ સારી એવી પ્રવૃત્તિ અહીંયા અમે કરી રહ્યા છીએ, જેમાં મને સ્ટાફ, વાલીઓ, ટ્રસ્ટીગણ અને વિદ્યાર્થીઓ આ બધાનો ખૂબ ઉત્સાહપૂર્વક સાથ સહકાર મળે છે, અને આ કામ થઈ રહ્યું છે જે એક ભગીરથ કાર્ય છે અને એમાં બધાનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. અસ્તુ. જય હિન્દ.